રાંદેરના બાપુનગર સ્થિત બોરડી વિસ્તારમાં નજીવી બાબતે બે ટપોરીઓએ એક બાળક પર તલવાર અને લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઈ હતી। જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને હુમલાખોરોને દબોચી પાડી પાંજરે પૂર્યા છે। રાંદેર બાપુનગર સ્થિત બોરડી વિસ્તારમાં તાપી રિફંડ પાસે રહેતા અસલમભાઈ સુલેમાન મલબારી મજૂર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તારીખ 16 ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે અસલમભાઈ પોતાના ઘરેથી નીકળ્યા હતા। ઘરની ગલી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉભેલા જમાલ સલીમ શેખ અને ઉસ્માન ઉર્ફે ગેરુ ફારૂક પટેલ નામના બે યુવકોને રસ્તામાંથી ખસી જવાનું જણાવ્યું હતું। આ સાંભળી જમાલે જણાવ્યું હતું કે તું કોણ, અમને કેવા વાલો છે, તેમ કહી અસલમ સાથે ઝપાઝપી કરી હતી। ત્યારબાદ બંને જણા ઉશ્કેરાઈ જઈ અસલમને ઢોર માર માર્યો હતો। આટલું ઓછું હોય ત્યાં તો બંને જણા તલવાર અને લાકડાના ફટકા સાથે અસલમભાઈ પર તૂટી પડ્યા હતા। તલવારથી જીવલેણ હુમલો કરી લોહી લુહાણ હાલતમાં છોડીને નાસી છૂટ્યા હતા। આ ઘટના બાદ રાંદેર પોલીસ દોડી આવી હતી। ઇજાગ્રસ્ત અસલમભાઈને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે અસલમભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી બંને જણાની ધરપકડ કરી પાંજરે પૂર્યા છે। બ્યુરો રિપોર્ટ સુરત।